GMERS મેડિકલ કોલેજ જૂનાગઢનું MCIનું ઇન્સ્પેક્શન 11/4/2017ના રોજ આવેલ હતું. આ MCIમાં MCIની ટીમમાં 3 ડાક્ટરો આવેલા, જેઓ જુદા જુદા રાજ્યમાંથી આવતા હતા. ડૉક્ટર બાલકૃષ્ણા અડસુલ, જેઓ મહારાષ્ટ્રમાંથી આવ્યા હતા. ડૉક્ટર વિજયા કુમારી, જેઓ કર્ણાટક સ્ટેટમાંથી આવ્યા હતા. અને ત્રીજા જે ડૉક્ટર હતા એ છે ડૉક્ટર દેવાત્રા રાય, વેસ્ટ બેંગોલ કલકત્તાથી આવ્યા હતા. જૂનાગઢની જનતાને જણાવતા મને આનંદ થાય છે કે આ ઇન્સ્પેક્શન આપણું ખૂબ જ સારું રહ્યું છે. આપણી મેડિકલ કોલેજ 150 સીટોથી ચાલુ થઈ છે અને આપણી 150 સીટોનું યથાવત ઇન્સ્પેક્શન સહર્ષ પૂરું થયું છે. આ ઇન્સ્પેક્શનમાં કોઈ પણ જાતની ત્રુટીઓ જોવા મળી નથી. ઇન્સ્પેક્ટરો પણ આ ઇન્સ્પેક્શનથી ખૂબ જ ખુશ હતા અને તેમણે મેડિકલ કોલેજની અંદર લાઇબ્રેરીનું ઇન્સ્પેક્શન કર્યું હતું. લાઇબ્રેરીની એક બે નાની ત્રુટી હતી, એની અંદર એસી નહોતું, આપણે એસી આવી ગયું છે. સ્પેસ પણ વધી ગઈ છે, વિદ્યાર્થીઓના બેઠક વ્યવસ્થા પણ સારી થઈ ગઈ છે, નવું ફર્નિચર પણ આવી ગયું છે. ઇન્સ્પેક્ટરોએ મેડિકલ કોલેજ સિવાય સિવિલ હોસ્પિટલને પણ જોઈ અને સિવિલ હોસ્પિટલની અંદર ઇમરજન્સી વોર્ડની અંદર આપણે ICU એટલે ઇન્ટેન્સિવ કોરોનરી યુનિટ, એમાં 3 પ્રકાર હોય છે, એક ICCU, એક MICU અને એક SICU, જેની અંદર જે વ્યવસ્થા હોવી જોઈએ તે આપણે ઉપલબ્ધ કરી છે, જેમાં ગુજરાત સરકારે આપણને મદદ કરી છે. અને એ આપણું ICUનું, MICUનું અને SICUનું ઇન્સ્પેક્શન પણ સંપૂર્ણ સારું રહ્યું અને એની પણ સુવિધાથી MCI ઇન્સ્પેક્ટર ખૂબ જ ખુશ હતા. સિવિલ હોસ્પિટલમાં લેક્ચર હોલ એટલે લેક્ચર થિયેટર હોવું જોઈએ. જે લેક્ચર થિયેટર પણ આપણે બનાવ્યું હતું અને એ લોકોએ ગેલેરી ટાઈપનું કહ્યું હતું, આપણે ગેલેરી ટાઈપનું લેક્ચર થિયેટર બતાવ્યું હતું અને તેઓ એનાથી પણ ખુશ થઈ ગયા છે. ગાયનેક ડિપાર્ટમેન્ટની અંદર કેન્સર ડિટેક્શન હોવું જોઈએ, તો કેન્સર ડિટેક્શન સેન્ટર પણ અમે બતાવ્યું, એનાથી પણ તેઓ પ્રભાવિત થયા છે. અને સિવિલ હોસ્પિટલની અંદર આ MCIના ઇન્સ્પેક્શનથી ઘણા બધા સારા નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ જે જરૂરી હતા અને આપણે રાખવા પડે તો ગુજરાત સરકારે આપેલ છે. અને આ ઇન્સ્પેક્શન ખૂબ જ સારું રહ્યું છે અને જાહેર જનતાને જણાવતા મને આનંદ થાય છે કે નજીકના ભવિષ્યમાં આનો પોઝિટિવ રિપોર્ટ આપણી ફેવરમાં જરૂર આવશે.